जय माताजी बधाने। हूँ भगवत सिंह संग्राम सिंह जाडेजा, गोंडल स्टेट। अमारा आ गोंडल वासियों ने मन हूँ एटले भगा बापू। आम तो मारा गयाना त्रणेक वर्ष बाद आ देश ने आजादी मड़ी। देश ने आजादी मड़ताज सरदार साहेबे आ भारतनी भूमिना रजवाड़ाओनू एकीकरण शुरू कर्यू। त्यारे आ भारतनी भूमि पर सौथी वधु 222 राजा रजवाड़ा धरावती कोई भूमि होय तो ये आपड़ी सौराष्ट्र काठियावाड़ नी भूमि। ने एमा पण मुकुट ना मणि समान शोभतु रूडु सुंदर मजानु रजवाड़ू एटले गोंडल स्टेट। आम तो 60 वर्ष सुखे थी शासन करी प्रजाना सोना ना त्राजवे तोलाय अने हूँ स्वर्गे संचर्यो हतो। परंतु आज आ नवरात्रिना नवला नोरते मने मारा आ गोंडल स्टेट जोवानु, मारा आ गोंडल ना प्रिय नगर वासियों ने मळवानु मन थयू, त्यारे गंगोत्री इंटरनेशनल स्कूल ना प्रटांगण थी हूँ आपनी समक्ष उपस्थित थयो। त्यारे मारे आपने जणावू पड़े के आ गोंडल स्टेट एटले शुं, आ रजवाड़ू एटले शुं। आवा वस्त्रो तो हूँ जारे रॉयल फंक्शन होय ने त्यारे पहेरतो, बाकी तो सफेद अंगरखू पहेरतो अने प्रजानी वच्चे रहेवानो मारो कायमीनो मिजाज। पण ए समयना अमारा कायदा बहु कड़क हता। आ जेटली पागड़ी मोटी छे ने एटला ऊंचा मारा सिद्धांत हता। गोंडलना नगर थी जो कोई बकरी निकलती होय अने एक पांद पण चावी जाय तो एना मालिक ने हूँ दंड करतो। मारा गोंडल स्टेट ना रेलवे स्टेशन नी बेच ऊपर धूल लागी होय ने तो ए धूल ऊपर BSJ नी साइन थती, अने जो ए धूल बीजी वार साफ न थाय तो ए सफाई कर्मचारी नो ज सफायो थई जतो हतो। मारा गोंडल स्टेट ना लोको ने पीवानु यूरोप जेवू शुद्ध चोखू निर्मळ पाणी मळतु हतु। अवा कड़क कायदाओ, अवा जटिल कायदाओ नी वच्चे मारे एक आपने खूब सुंदर रसप्रद किस्सो कहेवो छे। मारी बनावेली स्कूल ने एमा मारा शिक्षक क्रिकेट रमता था। क्रिकेट रमता रमता एक दिवस ऊंचो फटको मार्यो, केटलो ऊंचो, 3 माळ ऊंचो। थयु शू, मारो बेल्जियम थी लगाड़ेलो लावेलो काज तोड़ी नाखी। मैंने राज दरबार मां हाजर करिया अने एनो सजा स्वरूपे 2 महीनानो पगार कापी नाख्यो। स्वाभाविक छे, कोई पण व्यक्तिनो 2 महीनानो पगार कपाय घर संसार ने कुटुंब चलावानो होय। चिंतामां मुकाई गया, मारथी ना जोवाय। मैं एने फरीथी मारा राज दरबार मां बोलाव्या अने कह्युं, मारा राज्य मां घोषणा करी કે મારા રાજ્યમાં એવા શિક્ષકો પણ છે જે આટલો ઊંચો ફટકો મારી શકે છે, એટલે મારા અંગત ખજાનામાંથી હું એને 3 મહિનાનો પગાર ઇનામમાં આપું છું। રાજ્ય આમ થાય, સત્તા અને શાસનનો ડર પણ હોવો જોઈએ અને માણસને સાચવવાની કલા પણ હોવી જોઈએ। શિક્ષણ, સંસ્કૃતિ, કેળવણી એ મારે મન સાથે નગર રચના અગ્રેસર રહ્યા છે। એ સમયે મેં સ્કોટલેન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, આયુર્વેદમાં ડિગ્રી મેળવી હતી, કારણ કે મારું માનવું હતું કે શિક્ષણ અને સંસ્કાર વગરનો વ્યક્તિ એ આત્મા વગરના હાડપિંજર જેવો છે। 1941માં જ્યારે આખા ભારતની સાક્ષરતા 12% હતી ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે મારા ગોંડલ સ્ટેટની સાક્ષરતા 28% હતી અને એમાં સ્ત્રી શિક્ષણ કોઈ રીતે પાછળ નહીં। મારા ગોંડલ સ્ટેટની દીકરી જો ઘરે બેઠી હોય ને તો એના વાલીને હું 4 આનાનો દંડ કરતો।
મારા ગોંડલ સ્ટેટ ની દૂધ વાળા ની દીકરી સાસરે જાય ને દૂધ નો હિસાબ લખતી હોય ને ત્યારે એના સાસરે એના ગામ વાળાઓ કહેતા કે ગોંડલ સ્ટેટ થી દીકરી આવી લાગે છે. ચંદુલાલ પટેલ ની મદદ થી મેં એ સમયે ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ ભગવત ગોમંડળની રચનાની શરૂઆત કરી. આ શબ્દકોશ કેટલો મોટો કે જેમાં 2,81,377 શબ્દોના 8,00,000 થી વધારે અર્થો હતા, 28,000 થી વધારે અર્થ મુહાવરા હતા. એવો શબ્દકોશ કે જેની ખાતરી હું તમને શું આપું, અત્યારે પણ ગુજરાત હાઈકોર્ટને ગુજરાતી ભાષાના કોઈ અર્થનો શબ્દ સમજવો હોય તો એ મારા ભગવત ગોમંડળના શબ્દનો અર્થ ફાઇનલ ગણાય છે. એવું શિક્ષણ અને પાયાની સુવિધાઓ મારા આ ગોંડલના પ્રિય નાગરિકો, મેં ગોંડલના નાગરિકોને ભૂગર્ભ ગટર વ્યવસ્થા, 2 ગામની વચ્ચે ટેલિફોન જોડાય એવી વ્યવસ્થા, થાકલાની વ્યવસ્થા, નિરાશ્રિત ગૃહની વ્યવસ્થા, વેરી તળાવની વ્યવસ્થા, હોસ્પિટલની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા અને સગવડો મારા ગોંડલના નાગરિકો માટે, મારા પ્રિય નાગરિકો માટે. કદાચ આમાંથી કોઈ બેઠેલા છે એને સવાલ થાય, ભગા બાપુ આજ તમે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના મંચ ઉપર શું પ્રયોજન છે? પ્રયોજન એ કે મારી વિચાર વ્યવસ્થા અને મારી જે વિચાર પ્રણાલી હતી, મારા જે સપનાઓ હતા એને સાકાર કરતી સ્કૂલને મેં કોઈ સ્વર્ગથી જોઈ હોય ને તો એ આ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જ્યાં વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી નથી બનતો પરંતુ એ ભવિષ્યનો ભારતનો બેજોડ નાગરિક બને છે, જ્યાં માત્ર માણસ નહીં પરંતુ એનું સંપૂર્ણ જતન, સંચન અને માવજત સાથે એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. જે સપનું મેં જોયું હતું એ આ સ્કૂલના સ્થાપક સંદીપભાઈએ પણ જોયું અને મારા સપનાઓને આગળ ધપાવવાની એને જે પહેલ પકડી છે, હું સંદીપભાઈને અંતરથી આશીર્વાદ આપું છું, મારા અંતરના આશીષ આપું છું કે સંદીપભાઈ તમે આપણા ગોંડલ સ્ટેટને દેશ દુનિયા સુધી પહોંચાડો, આપણા ગોંડલ સ્ટેટના બાળકોને દુનિયામાં ડંકો વાગે એવી જ મારી મનોકામના તમારી પાસેથી છે. માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ફરીથી આપની સમક્ષ આવવાનો મોકો મળે. તો લ્યો તારે બધાને જય માતાજી.